ભારતીય વાયુસેનાનું નામ આવે ત્યારે દરેક ભારતીય નાગરિકની છાતી ગર્વથી ફૂલી જાય છે આકાશમાં દુશ્મનોને પરાસ્ત કરવા સતત બાદ નજર રાખી દેશની રક્ષા કરવા માટે હંમેશા તેઓ તત્પર અને સજાગ જોવા મળે છે ભરે ભર ખમ વિમાનોને ઘાતક શસ્ત્રો સાથે પોતાના હાથ વડે નિયંત્રિત કરતા આ ભારતીય વાયુસેનાના જાબાસ જવાનો હોય છે તેવી જ રીતે ધરતી પર રહી સંચાલન તેમજ સંકલન સાથે આંગળીના ટેરવે વાજિંત્રોમાંથી દેશભક્તિના અનેક સુર રેલાવી દેશના વાતાવરણને દેશભક્તિના રંગમાં દેશભક્તિનો દબદબો કાયમ રાખે છે અને તે જવાનોનો સમૂહ એટલે આપણી ભારતીય વાયુસેનાનું આહલાદક બેન્ડ જેમના મધુર સ્વરોને સાંભળવાનો અવસર અને લાહવો મળે તો તે કંઈક અનિરોજ હોય છે આવો જ ઐતિહાસિક અવસર અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે અમદાવાદીઓને જોવા મળ્યો હતો અને લોકો દેશભક્તિના રંગમાં રંગાયા હતા આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે દક્ષિણ પશ્ચિમી એર એર કમાન્ડના ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ વિક્રમસિંહ એવીએસએમ વીએસએમ એ બાર ઓગસ્ટની સાંજે સાડા પાંચ કલાકે સાબરમતી આશ્રમ ખાતે તિરંગો ફરકાવ્યો હતો આ પ્રસંગે તેમની સાથે એરફોર્સ વાઇફ્સ વેલફેર એસોસિએશનના પ્રમુખ ડોક્ટર આરતી સિંહ પણ જોડાયા હતા આ ઉપરાંત એઓસી એનસી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાંજે સાડા છ કલાકે ભારતીય વાયુસેના બેન્ડ દ્વારા દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત પ્રેક્ષકો બેન્ડના પરફોર્મન્સથી મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને સમગ્ર માહોલ દેશભક્તિના ઉત્સાહથી રંગાઈ ગયો હતો ભારતીય વાયુસેનાના આ કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રધ્વજનો ઇતિહાસ પણ જાણવા મળ્યો હતો જે લોકો માટે ખૂબ જ ગર્વની બાબત છે જીડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ